ભારતમાં કોરોનાની પરિસ્થિતિનો આંકડો 60,000ની આસપાસ છે ત્યારે અમેરિકા અને યુરોપમાં કોરોનાનો પ્રકોપ ઘણા અંશે વધ્યો છે. તે અંગે આપણે મૂળ ભારતીય અને હાલ બેલ્જિયમમાં સ્થાયી લજ્જા લાગણાવાળાના મુખેથી બેલ્જિયમમાં કોરોના અંગેના અહેવાલ સાંભળીએ. હેલો એવરીવન, મારું નામ લજ્જા લાગણાવાળા શાહ છે અને હું તમારી સમક્ષ ફરી હાજર છું બેલ્જિયમના અપડેટની સાથે. હું ટ્રાય કરું છું કે બેલ્જિયમના લેટેસ્ટ ન્યૂઝ તમારી સામે લાવી શકું, તો આજે હું ફરી તમારી સમક્ષ હાજર છું. ફર્સ્ટ ન્યૂઝ ઓફકોર્સ એ કે કોરોના વાયરસના કેસીસ કેટલા છે. તો કોરોના વાયરસના કેસીસ બેલ્જિયમમાં 49,000 પ્લસ થઈ ગયા છે, દેટ 7,800 પ્લસ થઈ ગઈ છે. પણ જેમ કે તમને બધાને આઈડિયા હશે જ કે યુરોપના દેશો હવે એવું વિચારી રહ્યા છે કે લોકડાઉન હળવું કરે, જેમ અહીંયા ઘણો ટાઈમ થઈ ગયો છે અમને લોકડાઉનની સાથે. તો હવે એ વિચારી રહ્યું છે કે લોકડાઉન હળવું કરે. એમાંથી બેલ્જિયમ પણ એક દેશ છે જે એવા પ્લાનિંગની સાથે આગળ વધી રહ્યું છે કે લોકડાઉન હળવું થાય. અને એ બેલ્જિયમ 3 ફેઝિસમાં લોકડાઉન હળવું કરવાનું છે, જે ફર્સ્ટ ફેઝ 4 મેથી ચાલુ થવાનો છે અને ધી આર ગોઈંગ ટુ કન્ટિન્યુ વિથ દેટ. તો હરેક ફેઝમાં ફેસ માસ્ક પહેરવાનું જરૂરી રહેશે. જ્યાં જ્યાં જે પણ બહાર જશે, બહાર નીકળશે, જે કામ થશે, જે પણ કરશે, પણ ફેસ માસ્ક પહેરવાનું બેલ્જિયમના ગવર્મેન્ટે કહ્યું છે કે ઇટ ઇઝ ગોઈંગ ટુ બી કમ્પલસરી. સો એક વખત હું તમને બધાને કહી દઉં કે ફેઝ 1A જે 4 મેથી સ્ટાર્ટ થવાનું છે એમાં શું શું જનરલ પબ્લિક કરી શકશે, શું શું મેઝર્સ લેવામાં આવ્યા છે, એક વખત હું તમારી આગળ યાદ કરાવી દઉં તમને. તો સૌથી ફર્સ્ટ કે ઓફિસીસ બધી ચાલુ થઈ જશે, કંપનીઝ બધી ચાલુ થઈ જશે, રેગ્યુલર ટાઈમિંગ, રેગ્યુલર નંબર ઓફ પીપલ, અને કમ્પલસરી મેઝર્સ ફોલો કરવા પડશે બધાએ, જેમાં માસ્ક પહેરવાનું સૌથી ઇમ્પોર્ટન્ટ છે. ધેન કમ્સ ફેબ્રિક સ્ટોર્સ, જે સ્ટોર્સ છે જે માસ્ક બનાવવા માટે ફેબ્રિક આપી શકતા હોય, અવેલેબલ કરી શકતા હોય, સેન્ડ એવી એવા સ્ટોર્સ ઓપન રાખવામાં આવશે. ધેન કમ્સ સોશિયલ ગેધરિંગ, જે હજી સુધી અમને અલાઉડ નથી અને એ ક્યારે અલાઉડ થશે શ્યોરિટીની સાથે દેટ ગવર્મેન્ટ વિલ કમ અપ વિથ. તો બીજી વસ્તુ એ અત્યારે અમને અલાઉડ હતી અત્યાર સુધી કે વોક પર જવાનું, રનિંગ જવાનું, જોગિંગ કરવા જવાનું, તો એ બધું અમને 2 લોકોમાં અલાઉડ હતું. પણ હવે 4 મેથી ધી આર ગોઈંગ ટુ અલાઉડ ઇન નંબર ઓફ 3. ધેન કમ સ્પોર્ટ્સ, સ્પોર્ટ્સ જે એવા સ્પોર્ટ્સ છે, ટેબલ ટેનિસ છે, બેડમિન્ટન છે, કયાકિંગ છે, જેમાં 2 લોકોની તમને જરૂર હોય છે ફોર દેટ સ્પોર્ટ્સ સ્પેશિયલી, તો એવા સ્પોર્ટ્સ અલાઉડ છે. સ્પોર્ટ્સ, અમુક સ્પોર્ટ્સની ટ્રેનિંગ છે ગ્રુપમાં, એ અલાઉડ છે, પણ ડેફિનેટલી એમાં મેઝર્સ ફોલો કરવામાં આવશે. અને ત્યાં લોકર રૂમ્સ, કેફેટેરિયાઝ એ યુઝ નથી કરવાના. ધેન કમ્સ પબ્લિક ટ્રાન્સપોર્ટ. તો અત્યારે પણ પબ્લિક ટ્રાન્સપોર્ટ હાલમાં પણ ચાલુ જ છે અમારા માટે, પણ અમને અગર એમાં જવું હોય તો વી નીડ અ સ્પેશિયલ રીઝન ફોર ધેટ, કે અમને કંઈ જરૂરિયાત માટે જવાનું છે પબ્લિક ટ્રાન્સપોર્ટ, જેમ કે ટ્રેમ છે, બસ છે, ટ્રેન્સ છે. પણ હવે 4 મેથી એ નોર્મલ રીતે ચાલુ રાખવામાં આવશે ફોર ઓલ ધ પીપલ, જનરલ પબ્લિક માટે. પણ ગવર્મેન્ટ કહે છે કે તમે તમારા મીન્સ, તમારા વેહિકલ્સ યુઝ કરો, રેકમેન્ડેડ બાય ગવર્મેન્ટ. તો જેને એકચ્યુઅલીમાં જરૂર છે પબ્લિક ટ્રાન્સપોર્ટ યુઝ કરવાની, તે લોકો યુઝ કરી શકે છે. અને પબ્લિક ટ્રાન્સપોર્ટમાં તમે એન્ટર કરો તો કમ્પલસરી તમારે માસ્ક પહેરવાના રહેશે. સો ધીસ આર સર્ટન રૂલ્સ જે ફર્સ્ટ ફેઝમાં ફોલો કરવાના રહેશે જનરલ પબ્લિકે. સો જે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ટ્રેન સ્ટેશન્સ પણ ચાલુ થઈ જશે, રેગ્યુલર ટ્રેન્સ ચાલુ થશે, તો વોટ આર ધ મેઝર્સ દેટ દે આર ગોઈંગ ટુ ટેક ઓન ટ્રેન સ્ટેશન્સ? સો ટ્રેન સ્ટેશન્સ પર કમ્પલસરી એવરીવન હેઝ ટુ વેર ધ માસ્ક. એવું ચેક કરવા પણ અમુક લોકો ત્યાં પ્રેઝન્ટ રહેશે કે લોકો માસ્ક પહેરે છે કે નથી પહેરતા. ધેન કમ્સ ધ સ્ટાફ ઓફ ધ પબ્લિક ટ્રાન્સપોર્ટ, જે જનરલ પબ્લિકના કોન્ટેક્ટમાં ઘણા વધારે આવશે. તો એ લોકોને ગવર્મેન્ટ સર્જિકલ માસ્ક પ્રોવાઈડ કરવાના છે, જે અત્યાર સુધી સ્ટાફ પોતાના માસ્ક પહેરતા હતા, પોતાની રીતે બાય કરીને પહેરતા હતા. બટ ફ્રોમ 4th ઓફ મે
गवर्मेंट इज गोइंग टू प्रोवाइड द मास्क टू द स्टाफ. देन कम्स के घना बधा बिग ट्रेन स्टेशन पर कदाच पेसेंजर नु टेस्टिंग थी सके, स्क्रीनिंग थी सके. देन दे विल चेक के सोशल डिस्टन्सिंग मेंटेन थाय छे के नथी थतु. अने वेरी इम्पोर्टेंट, ट्रेन स्टेशन पर दे आर गोइंग टू सेल द मास्क एंड द जेल टू सेनिटाइज योर हेन्ड्स. सो दीस आर सर्टेन मेजर्स देट दे आर गोइंग टू टेक ऑन ट्रेन स्टेशन. सो જ્યારે લોકડાઉન ઇઝ કરવાની વાત આવી ગઈ છે અને થવાનું છે, તો એકચ્યુઅલી જે ડોક્ટર્સ છે જે આઈસીયુમાં વર્ક કરે છે, દે આર રિયલી વરીડ કે શું પાછું કોરોના વાયરસનું વેવ આવ્યું. તો જેમ કે અત્યારે વી આર સક્સેસફુલ, નોટ રિયલી સક્સેસફુલ, બટ યસ, અમે ઘણા આગળ વધી ગયા છે એ પ્રોસેસમાં ટુ ફ્લેટન ધ કર્વ. અને ઘણું લો આવી ગયું છે નંબર ઓફ કેસીસ, નંબર ઓફ હોસ્પિટલ એડમિશન્સ એન્ડ નંબર ઓફ ડેથ્સ. તો દે આર વરીડ કે હવે જ્યારે 4th May થી બધા એકબીજાના કોન્ટેક્ટમાં આવવાના ચાલુ થશે, તો શું પાછું એ વેવ આવ્યું, તો પાછા નંબર ઓફ ઇન્ક્રીઝ થયા નંબર્સમાં, તો શું કરશું. દેન યસ, બેલ્જિયમે એવું કીધેલું હતું, ગવર્મેન્ટે એવું કીધેલું હતું કે ફેઝ 1 એથી જે લોકો પણ સિમ્ટમ્સ ડેવલપ કરશે ફોર કોરોના વાયરસ, દે કેન ગો ટુ ધ ડોક્ટર્સ અને તરત ચેક કરવામાં આવશે, તરત ટેસ્ટ કરવામાં આવશે. તો લેટ સી કે કેટલું થઈ શકશે. અત્યારે તો કદાચ એવું કહેવામાં આવે છે કે ગવર્મેન્ટ ઇઝ નોટ અપ ટુ ધેર ગોલ્સ. અને જે ગવર્મેન્ટનું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હતું, કોન્ટેક્ટ ટ્રેસિંગ એટલે એવું કે જે લોકોને અગર કોરોના વાયરસ નીકળ્યું તો ધે આર ગોઈંગ ટુ કોન્ટેક્ટ ધ પીપલ જે 2 અઠવાડિયા સુધી એ લોકોના કોન્ટેક્ટમાં આવ્યા હતા. તો ધે આર ગોઈંગ ટુ કોન્ટેક્ટ ધેમ અને સ્પેશિયલ મેઝર્સ લેશે ફોર ધેમ. સો પણ એવું કહેવાય છે કે ગવર્મેન્ટ ઇઝ નોટ રીચિંગ અપ ટુ ધેર ગોલ્સ. સો લેટ સી કે વોટ ઇઝ ગોઈંગ ટુ હેપન નેક્સ્ટ. દેન કમ્સ, ગવર્મેન્ટે એવું પણ કીધું હતું કે પર સિટીઝન 1 માસ્ક ગવર્મેન્ટ ઇઝ ગોઈંગ ટુ પ્રોવાઈડ. બટ ઇટ ઇઝ બીન સેડ, એવું કહેવાય છે અત્યારે કે ગવર્મેન્ટ ઇઝ સ્ટીલ સ્ટ્રગલિંગ વિથ દેટ સ્ટેટમેન્ટ એન્ડ દે આર સ્ટીલ ટ્રાઇંગ ટુ પ્રોવાઈડ, જેમ કે એ લોકો બધાને પ્રોવાઈડ હજી સુધી નથી કરી શક્યા. તો લેટ સી કે ક્યારે થશે, શું થશે. એન્ડ મેં આગળ એક બહુ ઇમ્પોર્ટન્ટ વાત કહી હતી કે જ્યારે બેલ્જિયમની બોર્ડર્સ ક્લોઝ થઈ હતી, તો એ ઓફકોર્સ બધે બહુ સડન બોર્ડર્સ ક્લોઝ કરવામાં આવી હતી. એના લીધે મોરોક્કોમાં બેલ્જિયન્સ ઘણા બધા સ્ટક થઈ ગયા હતા. તો બેલ્જિયમ ગવર્મેન્ટે સ્પેશિયલી પ્લેન્સ અરેન્જ કર્યા છે ટુ ગેટ ધેમ બેક. એન્ડ એમાંથી 264 બેલ્જિયન્સ આર બેક ઇન બેલ્જિયમ. અને કમિંગ વીકમાં દે આર ગોઈંગ ટુ અરેન્જ મોર 3 પ્લેન્સ ફોર દેટ. સો દેટ ઇઝ અ વેરી ગુડ થિંગ. વેન ઇટ કમ્સ ટુ ઓફિસિસ કંપનીઝ, આપણે સૌને ખબર છે કે અત્યારે સિચ્યુએશન કેવી છે અને બિઝનેસીસની સિચ્યુએશન કેવી છે. સો ઓલ્સો ઇન આર્ટ ફિલ્ડ કે એન્ટરટેનમેન્ટ ફિલ્ડ, એવું કહેવાય છે અકોર્ડિંગ ટુ વન સર્વે કે 30% ઓફ એન્ટરપ્રાઇઝીસ આર ગોઈંગ ટુ ફાઇલ ધ બેન્કરપ્સી, લાઇકલી ઓર નોટ લાઇકલી. સો લેટ્સ સી એન્ડ લેટ્સ હોપ દેટ ધ નંબર ડઝન્ટ ઇન્ક્રીઝ મોર ધેન ધીસ. એન્ડ ઓફકોર્સ બેલ્જિયમના નંબર ઓફ ડેથ્સ આર ડ્રોપિંગ ડાઉન એન્ડ ઇટ ઇઝ ડ્રોપિંગ ટુ અ ગુડ લેવલ, વિચ જેનાથી ગવર્મેન્ટ આગળ વધવાના પ્લાન છે, તો એ આગળ વધી રહી છે એ જ પ્લાન સાથે. એન્ડ વી હોપ કે ધીસ બીકમ્સ ગુડ અને પોઝિટિવ ન્યૂઝ આવતા રહે. સો એન્ડ વન મોર બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ મેન્શન કરવાની છે કે આગળ કોઈએ એવું કીધેલું હતું કે શું કરી રહ્યા છો બેલ્જિયમથી ટુ હેલ્પ પીપલ. સો મારે એ વસ્તુ કહેવાની કે અહીંયા ઘણા લોકો ભેગા થઈને એવું અરેન્જ કર્યું છે, જેમ કે 450 જેટલા કિટ્સ અરેન્જ કર્યા છે જેમાં અમુક જરૂરિયાતની વસ્તુઓ છે. તો જે ટીમ અનિતા ડાયમંડ્સ એન્ડ ફ્રેન્ડ્સ, એ લોકોએ 450 કિટ્સ અરેન્જ કરી છે ટુ સેન્ડ ઇટ ટુ ડિસેબલ કિડ્સ ઇન સુરત. દેટ ઇઝ અ વેલફેર
डिसेबल वेलफेर ट्रस्ट हेन्डल्ड बाय कनुभाई, सो એ પહોંચાડવામાં આવી છે. એટલે વી હોપ કે અમે બેલ્જિયમથી ઘણું બધું આવું સારું કામ કરી શકીએ, એન્ડ આઈ હોપ દેટ આઈ કીપ કમિંગ વિથ સચ પોઝિટિવ ન્યૂઝ. સો થેન્ક યુ ફોર લિસનિંગ ટુ મી, એન્ડ આઈ વિલ સી યુ અગેન સૂન ઓન ખબર છે બેલ્જિયમ. થેન્ક યુ વેરી મચ. યુ કેન પુટ યોર કમેન્ટ્સ, ક્વેશ્ચન્સ, ક્વેરીઝ જે પણ હોય એ તમારા જે પણ ક્વેશ્ચન્સ હોય એ કમેન્ટ સેક્શનમાં. સો થેન્ક યુ વેરી મચ ફોર લિસનિંગ ટુ